वेलकम टू इंजीनियरिंग एजुकेशन मेट्रोलॉजी एंड इंस्ट्रूमेंटेशन चैप्टर नंबर 7 टेम्परेचर प्रेशर एंड फ्लो मेजरमेंट ना आपणे एमसीक्यू 1x1 स्टार्ट करी दईए। आपणे क्वेश्चन नंबर 1 छे आपणी पासे, ध इंस्ट्रूमेंट इज यूज्ड फॉर दी मेजरमेंट ऑफ प्रेशर इज नाउन एज। प्रेशर मापवाना साधनने शुं कहेवामां आवे छे? बराबर, बेलो टाइप प्रेशर गेज नाम सांभळ्युं छे आपणे, डायफाम टाइप प्रेशर गेज नाम सांभळ्युं छे, त्रीजी वस्तुमां तो फाइबर ऑप्टिक प्रेशर सेंसर। એટલે આ ત્રણે ત્રણ વસ્તુ નામ ઉપરથી જ આપણે કહી શકીએ કે ત્રણે ત્રણ વસ્તુ કેવા છે, પ્રેશર માપવાના સાધનો છે। એટલે આપણી પાસે આન્સર આવશે ડી, ઓલ ઓફ ધી અબોવ। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, બર્ડન ટ્યુબ ઇઝ યુઝ ફોર ધ મેઝરમેન્ટ ઓફ પ્રેશર ઓફ। બર્ડન ટ્યુબ જે પ્રેશર ગેજ આવે છે, બર્ડન ટ્યુબ એટલે કે સિમ્પલી એક પ્રકારની સ્ટીલની ટ્યુબ હોય, દાખલા તરીકે આપણે સી ટાઈપ ટ્યુબ આપણે દોરવા કોશિશ કરી છે અહીંયા। હવે જ્યારે કોઈ વસ્તુનું પ્રેશર માપવું છે, એ આની અંદર અહીંયા ઇન થશે, બરાબર, આની અંદર લિક્વિડ પણ ઇન થઈ શકે, ગેસ પણ ઇન થઈ શકે। હવે જ્યારે આની અંદર આવતું લિક્વિડનું પ્રેશર ખૂબ જ વધી જશે, ત્યારે આ છે એ આ મૂવમેન્ટ કરવા કોશિશ કરશે। આ ભાગની મૂવમેન્ટને આપણે મિકેનિકલ લિંકેજ દ્વારા આપણે છે એક સ્કેલમાં આપણે કન્વર્ટ કરી શકીએ। ક્લિયર? એટલે આમાં આપણે શેનું પ્રેશર માપવા માટે વપરાય, તો કે લિક્વિડ અને ગેસ। તો ફ્લુઇડ એટલે શું થાય, લિક્વિડ પ્લસ ગેસ, એટલે આન્સર આવશે સી, લિક્વિડ પ્લસ ગેસ। ક્લિયર? ક્વેશ્ચન નંબર 3 છે આપણી પાસે, વેન વિઝ્યુઅલ લેવલ ઓફ ઇન્ડિકેશન ઇઝ રિક્વાયર્ડ ધેન વિચ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ યુઝ। બહુ મહત્ત્વની વસ્તુ છે, હું તમને અહીંયા એક વસ્તુ એક્ઝામ્પલ દ્વારા સમજાવું। દાખલા તરીકે હું એક મેનોમીટર દોરું છું, આ મેનોમીટરમાં સ્કેલ છે, આપણે જાણીએ છીએ કે એને ઉપર સ્કેલ લગાડેલી હોય। ક્લિયર? એના ઉપર એક અહીંયા ઇન્ડિકેશન આપેલું છે રેડ, મેનોમીટરમાં કોઈ એક જગ્યાએ રેડ ઇન્ડિકેશન આપેલું છે। ક્લિયર? આ રીતનું લાંબુ એક મેનોમીટર છે, બરાબર ને, સમજાઈ ગયો? અહીંયા એક રેડ ઇન્ડિકેશન છે, પ્રેશર છે, આ પાઇપ છે, કોઈ એક પાઇપ, આ પાઇપની અંદર પ્રેશર વધશે એટલે અહીંયા અંદર છે વધારે ને વધારે ઉપર હાઇટ વધશે, બરાબર, અને ઉપર જશે। ફોર એક્ઝામ્પલ, કોઈ એક માણસ છે, એ આ બહુ નાની એક ટપકા જેટલી સાઇઝનો છે। હવે જ્યારે એ અહીંથી રેડ કલર જોઈ શકશે, હવે વિઝ્યુઅલ ઇન્ડિકેશન થયું એક પ્રકારનું, એક નાનો માણસ પણ વિઝ્યુઅલ ઇન્ડિકેશન મેનોમીટરમાં જોઈ શકે, આ એક મેનોમીટર થઈ ગયું, બરાબર। બાર્ડન ટ્યુબ પ્રેશર ગેજ છે, એનું મીટર બહુ નાનકડું હોય, નીચેથી જોઈ શકાય નહીં, જ્યારે બોઇલર જેવી વસ્તુ હોય ત્યારે એના ઉપર મેનોમીટર અને ક્યારેક કલરના ઇન્ડિકેશન દ્વારા આપણે આ રીતના પ્રેશર નીચે બેઠા બેઠા જોઈ શકીએ। જ્યારે બોઇલર છે એ 4-5 માળ જેટલું, મંજિલા જેટલું ઊંચું પણ હોઈ શકે, એટલા માટે બર્ડન ટ્યુબમાં જે કંઈ આંકડો છે એ આપણે આ સ્કેલમાં, ગોળ સ્કેલમાં આંકડો છે એ આપણે વાંચી શકીએ નહીં, એટલે બર્ડન ટ્યુબ યુઝ થઈ શકે નહીં। ડાયાફામ પણ સેમ વસ્તુ ગોળ સ્કેલમાં બતાવે, બેલો ટાઈપ પણ સેમ વસ્તુ ગોળ સ્કેલમાં બતાવે, એટલે જ્યારે વિઝ્યુઅલ ઇન્ડિકેશન દૂરથી આપણે જોતું હોય ત્યારે આપણે મેનોમીટરનો યુઝ કરી શકીએ। વિઝ્યુઅલ ઇન્ડિકેશન એટલે કે દૂરથી આંખો વડે જોઈ શકું, એવું ઇન્ડિકેશન આપી શકે એવું પ્રેશર માપવાનું સાધન કયું છે, તો કે મેનોમીટર। ક્લિયર? સમજાઈ ગયું શું કામ મેનોમીટર વપરાય, એ પણ આપણે જોઈ ગયા સાથે। ધ ડિવાઇસ યુઝડ ફોર ધ ફ્લો મેઝરમેન્ટ ઇઝ, ફ્લો માપવાના સાધનો નીચેનામાંથી ક્યાં ક્યાં છે? ઓરિફિસ મીટરનો એ ફ્લો માપવા માટે વપરાય, વેન્ચુરીમીટર એ ફ્લો માપવા માટે વપરાય, રોટામીટર એ ફ્લો માપવા માટે વપરાય। આ ઓલરેડી આ બધી વસ્તુ FMHMમાં આપણે જોઈ ગયા છીએ, આ બીજી વખત આવેલી વસ્તુ એ બધી, એટલે ઓલ ઓફ ધી અબાવ, ત્રણે ત્રણ વસ્તુ ફ્લો માપવા માટે વપરાય, આન્સર આવશે ડી। આઉટપુટ ઓફ બાયમેટાલિક એલિમેન્ટ ઇઝ, બાયમેટાલિક એલિમેન્ટ છે એટલે કે બે અલગ અલગ મેટલની વસ્તુ હોય જેનો થર્મલ કોએફિશિયન્ટ અલગ અલગ હોય, અને એવી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે થર્મલ ટેમ્પરેચર માપવા માટે વપરાતું હોય। ક્લિયર? તો આ વસ્તુનું આઉટપુટ કેના ટર્મ્સમાં આપણે મળે, ડિસ્પ્લેસમેન્ટના ટર્મ્સમાં આપણે મળે। ક્લિયર? 6 વસ્તુ છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ યુઝ ફોર મેઝરિંગ ટેમ્પરેચર, નીચેનામાંથી કઈ વસ્તુ ટેમ્પરેચર માપવા માટે વપરાય? મેટાલિક ડાયાફામ, મેટાલિક ડાયાફામ એટલે કે ડાયાફામ ટાઈપ પ્રેશર ગેજ, પ્રેશર માપવા માટે વપરાય, રેડી ને? એટલે આ તો ગયું, ટેમ્પરેચર માપવા માટે વાપરી શકાય નહીં। ફ્લુઇડ એક્સપાન્શન સિસ્ટમ, એને થોડુંક બાકી રાખો, કેપ્સ્યુલ ટાઈપ ગેજ આવે, પ્રેશર ગેજ, પ્રેશર માપવા માટે વપરાય, ઓલ ઓફ ધી અબાવ, એટલે જ્યારે
આપણે વેલિડ ના કરી શકીએ, કારણ કે ઓલરેડી એ આપણે ખબર છે કે એ મેટાલિક ટાઈપ પ્રેશર ગેજ છે, એ પ્રેશર માપવા માટે વપરાય, ટેમ્પરેચર માપવા માટે વપરાય નહીં. અહીંયા આપણે એમ પૂછ્યું છે કે નીચેનામાંથી કઈ વસ્તુ ટેમ્પરેચર માપવા માટે વપરાય, ક્લિયર ને? તો ટેમ્પરેચર માપવા માટે ફ્લુઇડ એક્સપાન્શન સિસ્ટમ વાપરી શકાય. દાખલા તરીકે આની અંદર કોઈ એક ફ્લુઇડ ભરેલું હોય, બરાબર. હવે જ્યારે આનું ટેમ્પરેચર વધશે, અહીંયા નીચે હું ટેમ્પરેચર હાઈ ટેમ્પરેચર આપું, બરાબર, હાઈ ટેમ્પરેચર આપું એટલે આ ફ્લુઇડ છે એ એક્સપાન્ડ થશે, મોટું થશે, બરાબર. મોટું થશે એટલે એની વધારે જગ્યા રોકશે, જે જગ્યા રોકશે એ પ્રમાણે આપણે ડિસ્પ્લેસમેન્ટ થશે, ડિસ્પ્લેસમેન્ટ થશે એટલે એના વડે આપણે ટેમ્પરેચર માપી શકશું, ક્લિયર? એટલે બી વસ્તુ સાચી છે કે ફ્લુઇડ એક્સપાન્શન સિસ્ટમ, ક્લિયર? ક્વેશ્ચન 6 કે નીચેનામાંથી કઈ વસ્તુ ટેમ્પરેચર માપી શકે, તો કે ફ્લુઇડ એક્સપાન્શન સિસ્ટમ ટેમ્પરેચર માપી શકે. એમ જોઉં તો મર્ક્યુરી ગ્લાસ થર્મોમીટર છે, બરાબર, એની અંદર નાનકડો મર્ક્યુરી ભરેલો છે. હવે જ્યારે કોઈ હાઈ ટેમ્પરેચરની સંપર્કમાં આ મર્ક્યુરી આવશે ત્યારે એ એક્સપાન્ડ થશે. કારણ શું? તો કે જ્યારે કોઈ પણ મટીરિયલ ઉપર આપણે ટેમ્પરેચર વધારીએ એટલે એક્સપાન્ડ થાય, એક્સપાન્ડ થાય એટલે જગ્યા વધારે રોકે, એટલે આ એટલી જગ્યા રોકશે. પહેલાં આટલી નાની જગ્યા રોકતું હતું, હવે એટલી જગ્યા રોકશે. એટલી જગ્યા રોકે એટલે આપણે અહીંયા ટેમ્પરેચર સ્કેલ કેટલું છે એ આપણે જોઈ શકીએ, અહીંયા બધી જગ્યાએ સ્કેલ આપી દીધું, બરાબર ને? એટલે એક પ્રકારની ફ્લુઇડ એક્સપાન્શન સિસ્ટમ થઈ, ઓકે. એટલે એ એક ટેમ્પરેચર માપવાનું સાધન થયું, એટલે આપણે આન્સર આવશે બી, ક્લિયર? ક્વેશ્ચન નંબર આપણી પાસે 7 છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ટ્રુ ફોર બાયમેટાલિક ટાઈપ ઓફ થર્મોમીટર. હમણાં આપણે જોઈ ગયા કે બાયમેટાલિક એટલે કે બે અલગ અલગ મેટલના વાયર્સ હોય ને એને કનેક્ટ કરી દેતા હોય, બરાબર ને? આ એક મેટલનો વાયર છે અને બીજા અલગ મેટલનો વાયર છે. તો આ ટુ મેટલ શુડ બી ડિફરન્ટ ઇન કલર. આ બે મેટલ છે એ બે અલગ અલગ કલરના હોવા જોઈએ? ના, કલર હારે સામાન્ય હારે મને એવું નથી લાગતું કે લેવા દેવા હોય. અને સિમ્પલી કોઈ પણ મટીરિયલના કલર હારે એની પ્રોપર્ટી લેવા દેવા હોતી નથી. બીજી વસ્તુ કે ટુ મેટલ શુડ બી સેમ ઇન કલર, કલર હારે લેવા દેવા નથી, આપણે વાત થઈ, એટલે બી પણ ખોટું. ત્રીજી વસ્તુ, ટુ મેટલ શુડ હેવ અ સેમ થર્મલ કોફિશિયન્ટ. જો સરખા જ થર્મલ કોફિશિયન્ટ હોય તો ટેમ્પરેચરના જે ડિસ્પ્લેસમેન્ટનું જે ડિફરન્સ આવે એ આવે નહીં. એટલે સી પણ ખોટું અને આપણી પાસે આન્સર છે ડી, ટુ મેટલ શુડ હેવ અ ડિફરન્ટ થર્મલ કોએફિશિયન્ટ. આ મેટલ 1 આ મેટલ 2 બંને પાસે ડિફરન્ટ થર્મલ કોએફિશિયન્ટ હોય, એના વડે એનો યુટિલાઇઝ કરીએ એટલે ડિફરન્ટ એનું ડિસ્પ્લેસમેન્ટ મળે, ડિસ્પ્લેસમેન્ટ મળે એટલે આપણે ડિફરન્ટ આઉટપુટ મળે, ડિફરન્ટ આઉટપુટનો યુઝ કરી અને આપણે રિલેટિવ ટેમ્પરેચર આપણે ગોતી શકીએ, ક્લિયર? એટલે આન્સર આવશે આપણી પાસે ડી. નેક્સ્ટ છે આપણી પાસે, રેઝિસ્ટન્સ થર્મોમીટર ઇઝ ચૂઝન બીકોઝ ઓફ. આ તમે થોડુંક યાદ રાખી લેજો, કારણ કે તમે જો સતત રેઝિસ્ટન્સ થર્મોમીટર વાંચતા રહ્યા હોય તો કાંઈ પ્રોબ્લેમ ન આવે, પણ રેઝિસ્ટન્સ થર્મોમીટર સામાન્ય રીતે હાઈ એક્યુરેસી માટે વપરાય, કારણ કે રેઝિસ્ટન્સ થર્મોમીટર નાની નાની વસ્તુને એક્યુરેટલી માપી શકે, હાઈ એક્યુરેસી, ક્લિયર? ક્વેશ્ચન નંબર 9, વિચ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ ધ બેઝિસ ઓફ ટેમ્પરેચર મેઝરમેન્ટ. નીચેનામાંથી કયો લો થર્મોડાયનેમિક્સનો જે તાપમાન માપન માટેનો બેઝ છે, પાયો છે, બરાબર? ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કે થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. હવે આપણે આ વસ્તુ જાણીએ છીએ, TDમાં ઓલરેડી ભણી ગયા છે થર્મોડાયનેમિક્સમાં, કે ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ ટેમ્પરેચર નો કન્સેપ્ટ આપે છે અને એને લીધે જ ટેમ્પરેચર મેઝરમેન્ટ થયું, બરાબર? એટલે આપણી પાસે આન્સર આવશે એ, ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ. વિચ ઓફ ધ ફોલોઈંગ થર્મોમીટર ઇઝ પોર્ટેબલ એન્ડ સિમ્પલ ટુ યુઝ. નીચેનામાંથી કયા થર્મોમીટર પોર્ટેબલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય એવા અને સિમ્પલ ટુ યુઝ એટલે કે સિમ્પલ એટલે કે સહેલાઈથી વાપરી શકાય એવા છે? તો કેપેસિટન્સ થર્મોમીટર નહીં, રેઝિસ્ટન્સ થર્મોમીટર નહીં, થર્મોકપલ નહીં, મર્ક્યુરી ઇન ગ્લાસ થર્મોમીટર. જ્યાં રાખવું અહીંયા લઈ જવું અહીંયા લઈ જઈ શકીએ, જ્યાં રાખવું અહીંયા રાખી શકીએ. એક સિમ્પલ આ સાઇઝનું, એક પેન સાઇઝનું, બોલપેન સાઇઝનું આવે એટલે આપણે એને પોર્ટેબલ એટલે કે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જઈ શકીએ અને સિમ્પલ ટુ યુઝ, વાપરવું પણ હાવ સહેલું છે, ઓકે. ક્વેશ્ચન નંબર 11, થર્મોમીટર વિચ ઇઝ બેસ્ટ સ્યુટેડ ફોર રેપિડલી ચેન્જિંગ ટેમ્પરેચર ઇઝ. જ્યારે ટેમ્પરેચર સતત બદલતું હોય ત્યારે નીચેનામાંથી કયું થર્મોમીટર વાપરવું?
क्वेश्चन समझाणो आखी વાત કે ટેમ્પરેચર સતત બદલતું હોય બરાબર એવા સમયે થર્મોકપલ વાપરો એ પણ યાદ રાખજો બરાબર હાઈ એક્યુરેસી કોણ આપે રેઝિસ્ટન્સ થર્મોમીટર એ આપણે આગળ એમસીક્યુ માં જોયું એ યાદ રાખવાનું છે અને છેલ્લો એમસીક્યુ કે જ્યારે તાપમાન સતત બદલાતું રહેતું હોય અને આ ચેન્જિંગને આપણે માર્ક કરવું હોય જોવું હોય તો થર્મોકપલનો જ યુઝ થઈ શકે ઓકે થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર